नमस्कार दर्शक मित्रों, सत्य डे न्यूज में आपनु स्वागत छे। गुजरात में 2022 ना विधानसभा चूंटणी ना परिणाम अने त्रण पक्षों वच्चे राजकीय जंग जे आपणे सौए जोयुं ने परिणामों पण आपणे जोई लीधा छे। हवे आगामी 2024 लोकसभा नी चूंटणी आवानी छे, जेने लईने फरी एक वार आम आदमी पार्टी एक्शन मोड में जोवा मळी रही छे। गुजरात में जे प्रकारे आत्मविश्वास साथे दिल्ली अने पंजाब जीत्या बाद आम आदमी पार्टी आवी हती ने जे प्रकारे जोरशोरथी प्रचार कर्यो हतो ग्राम्य तेमज शहरी विस्तार में, तो एक समय लागतो हतो कि आम आदमी पार्टी ने जे छे क्यांक ने क्यांक 30-40 सीटों आसपास मळी शके ने तेवा राजकीय निष्णातों पर पोतानुं अनुमान लगावी रह्या हता। परंतु जे प्रकारे परिणामों सामे आव्या छे अने सौथी मोटी असर आम आदमी पार्टीए कांग्रेस ने करी छे, कांग्रेस ने वोट बैंकनुं कच्चर धाण बोलाई दीधुं छे, जेने लईने हवे कांग्रेस में पण क्यांक ने क्यांक भीती सेवाई छे। हवे मोटा समाचार ए मळी रह्या छे कि आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल छे हवे गुजरात में 26 बैठकों पर लोकसभानी चूंटणी लड़वा अंगेनी रणनीति घड़ी रह्या छे, जेमा 5 सीटों जे प्रकारे गुजरात विधानसभा की चूंटणी में आम आदमी पार्टी ने मड़ी है, 13% वोट शेयर एटले सौथी वधारे कही शकाय अत्यार सुधी, ने 45 लाखथी वधु मतो जे छे गुजरात में तेमने मळ्या छे, एटले तेमनो आत्मविश्वास वधी गयो छे। एमणे कीधुं छे 2024 नी लोकसभा की चूंटणी आवी रही छे, तेमां 26-26 बैठकों पर पोताना योद्धाओ जे छे ते उतारवाना छे गुजरात में, एटले खूब ज महत्वनुं छे। ने फरी एक वार कांग्रेस माटे आ पड़कार छे। विधानसभा में कांग्रेस ने जे प्रकारे स्वाइप करवामां आव्यु, कांग्रेस ने जे प्रकारे सुपड़ा साफ करवामां आव्या, ते पाछळ आम आदमी पार्टी की महत्वनी भूमिका गणी शकीए, केम के आम आदमी पार्टी ने पण एटलो ज महत्व हतो त्रीजा पक्ष तरीके। गुजरात में सफळ तो ना थई शकी, पण जे प्रकारे तेणे पोतानी राजकीय जमीन शोधी लीधी छे एनाथी हवे लागे छे के तेणे गुजरात में पग पैसारू तो करी लीधुं छे, ने आगामी दिवसों में ते घणा बधा पड़कारो पण बीजी पार्टीओने आपी शके छे, जेने लईने भाजप पार्टी पण एक्शन मोडमां छे। ने भाजपने तो आपणे बधा जाणीए ज छीए કે ચૂંટણી હોય કે ના હોય 24 hours જે છે તે એક્શન મોડમાં જોવા મળતી હોય છે, ને આ વખતે તો ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યો છે લોકોએ ગુજરાતમાં, ને 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 26માંથી 26 બેઠકો જે છે ભાજપે જીતી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 0 બેઠક આવી હતી। પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ 26 બેઠકો પર ચૂંટણી લડાવશે। ફરી એકવાર લોકસભામાં પણ અહીંયા ત્રિપાંખીય જંગ જામવાનું છે, કેમ કે કોંગ્રેસને તો નુકસાન છે જ નહીં, કેમ કે લોકસભાની એકે સીટ તેમને આવી જ નહોતી ગુજરાતમાં। હવે ભાજપને કેટલું ડેમેજ પહોંચાડશે અત્યાર સુધી જોવા જઈએ, જે તારણો આપણે જોઈએ વિધાનસભાની કે સૌથી વધારે સીટો ઉપર જે નુકસાન પહોંચાડ્યું છે આમ આદમી પાર્ટીએ તો કોંગ્રેસને પહોંચાડ્યું છે, એટલે એક અનુમાન પ્રમાણે 40-45 સીટો પર એણે સીધું નુકસાન પહોંચાડ્યું છે, પણ ભાજપને એટલે 5-10 સીટોનું નુકસાન થયું હશે એના માટે। પણ આ વખતે જે જીત મળી છે તેને તે એ રીતમાં પુનરાવર્તિત થઈ ગઈ છે, બહુ ઐતિહાસિક જીત મળી હતી, એટલે એમ જ તર્ક લગાવી રહ્યા છે જે અંગે જે આમ આદમી પાર્ટીના મોટા મોટા ચહેરાઓ પણ આ વખતે જે પ્રકારે હારનો સામનો કરવો પડ્યો, ઈશુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપણે એક સમય એવું લાગતું હતું કે આ લોકો જે જીત હાંસલ કરી લેશે, અલ્પેશ કથિરિયા ઉપર સૌ કોઈની નજર હતી, વરાછામાં તેમનો એક દબદબો હતો, ને એવું લાગતું હતું તેમની રેલીઓ સભાઓ જોઈને કે ભાઈ આમ આદમી પાર્ટી આ વખતે ચોક્કસથી ભાજપના ગઢમાં ગાબડું પાડશે। પરંતુ પરિણામો જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીના સામે આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તર્ક વિતર્ક સર્જાયા છે, અનેક લોકો આ પ્રકારના પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે કે આટલી મહેનત કરી છે આમ આદમી પાર્ટીઓ, છતાં પણ એટલું કંઈક ખાસ પરફોર્મન્સ લોકોમાં દેખાયું નથી। આ મુખ્ય કારણ એવું પણ માનવા આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસનું રોડ શો, જેણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મહિનાની જે મહેનત છે તેના ઉપર પાણી ફરી વળ્યું એ પ્રકારની હતી, કેમ કે તેમણે જે 2 રોડ શો અને સભાઓ સંબોધી જે જગ્યાએ તે જગ્યાએ તો જે પ્રકારે તે રેશિયો જવાબ તમે મતોનું જે જોવા મળ્યું છે બહોળી સંખ્યામાં એનું કારણ આ માનવામાં આવી રહ્યું છે। અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જે છે હવે ત્યારથી જ આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 5 ધારાસભ્યોને બોલાવ્યા હતા અને કીધું કે ભાઈ હવે તૈયારીમાં લાગી જાઓ, અને લોકસભાની આપણે 26 જેટલી બેઠકો પર ચૂંટણી લડવાના છે ગુજરાતમાં, ગુજરાતની જનતા સારો પ્રતિસાદ આપી રહી છે, ને હાલ રિસ્પોન્સ જે પ્રકારે આપણે એમને મળી રહ્યો છે આમ આદમી પાર્ટીને તેને જોતા લાગે છે કે આગામી દિવસોમાં, અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો લોકસભાની એકે સીટ આમ આદમી પાર્ટી પાસે છે નથી, જે બેઠકો થવાની છે કે આગામી ચૂંટણી જે થવાની છે તેમાં આ સીટો કેવી રીતે અંકે કરવી, 26માંથી ગુજરાતમાંથી કેટલી લાવી તે માટે ઘણું મનોમંથન ચાલવાનું છે, ને આને જ લઈને હવે કહી શકાય કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે લહેર છે તે દેખાતી હોય તેવું લાગી રહ્યું છે, ને 5 સીટ કોઈ પણ જે નવો પક્ષ છે તેના માટે મહત્ત્વની ગણવામાં આવે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું, આવા અવનવા રાજકીય અપડેટ સાથે અમે માહિતગાર કરતા રહીશું, ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ, નમસ્કાર। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો।
અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.